આજે હું તમારી સાથે શેર કરવાની છું મેથી મટરમલાઈની રેસીપી. શિયાળાની સિઝનમાં વટાણા અને મેથી બંને ખૂબ જ સરસ મળતા હોય છે, તો એવા સમય પર તમે રેસ્ટોરન્ટમાં મળે છે એવી જ સબ્જી ઘરે બનાવી શકો છો. આ ખાધા પછી કોઈ પણ તમને એવું નહીં કહે કે આ સબ્જી તમે ઘરે બનાવેલી છે. મહેમાનો અને જે પણ વ્યક્તિ ઘરના ખાશે તમને ચોક્કસથી પૂછશે કે આ તમે કઈ રેસીપીથી બનાવી છે, જેના કારણે સબ્જી એકદમ જ બહાર જેવી ટેસ્ટી બની છે. હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. મેં અત્યારે 3 નંગ ડુંગળી લીધી છે, 7 થી 8 નંગ લીલા મરચા અને 7 થી 8 કળી લસણની લીધી છે. તો ડુંગળીની છાલ કાઢી આપણે એના મોટા મોટા પીસ કરી લેવાના છે. તમે જ્યારે પણ કોઈ પંજાબી શાક ઘરે બનાવો ને, તો એની જો ગ્રેવી તમારી એકવાર બરાબર બની ગઈ ને, તો તમારું શાક ખૂબ જ સરસ બનશે. તો મેઇન જે ધ્યાન રાખવાનું છે આપણે ગ્રેવી બનાવવામાં રાખવાનું છે. તો ગ્રેવી બનાવવા માટે આપણે મોટા ભાગે ડુંગળી અને લસણનો ઉપયોગ કરીએ છીએ, અને બંને વસ્તુઓ એકદમ સરસ ચડેલી હોવી જોઈએ. જો એમાં થોડી કચાશ રહી જશે ને, તો તમારી ગ્રેવી બરાબર બનશે નહીં, અને આટલી મહેનત કરવા છતાં શાકનો ટેસ્ટ બહાર જેવો નહીં આવે. તો ડુંગળીને અત્યારે આ રીતે મોટા ટુકડામાં મેં કટ કરી છે. હવે આ શાકમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો હતો, તો લીલા મરચાં લેવાના છે, અને તમારે જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની. તો મરચાંને પણ આપણે મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાના છે, અને લસણની 7 થી 8 કળી લેવાની છે. બહાર તમે રેસ્ટોરન્ટમાં જાઓ તો આ જે સબ્જી છે બંને ગ્રેવીમાં મળે છે, વ્હાઈટ ગ્રેવી અને રેડ ગ્રેવી. આજે આપણે વ્હાઈટ ગ્રેવી બનાવી રહ્યા છે, એટલે લાલ મરચાંનો ઉપયોગ નહીં કરીએ. તો અત્યારે મેં સરસોનું તેલ એટલે કે મસ્ટર્ડ ઓઇલ લીધું છે. કોઈ પણ પંજાબી શાક બનાવો તો તમે આ તેલનો ઉપયોગ કરશો ને, તો શાકનો સ્વાદ એકદમ જ સરસ આવશે. તો જ્યારે પણ તમે મસ્ટર્ડ ઓઇલ વાપરો, તો એકદમ સરસ ધુમાડાવન પહેલા ગરમ કરી લેવાનું, અને ત્યાર પછી જ એને ઉપયોગમાં લેવાનું, એટલે કે પછી જ વઘાર કરવાનો. જો તમે બરાબર ગરમ નહીં કર્યું હોય ને, કચાશ રહી ગયા હશે ને, તો એમાં એની તેલની જે પોતાની એક સ્મેલ હોય છે એ આવશે. તો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી એને થોડી વાર માટે ઠંડુ કરી લેવાનું, અને ત્યાર પછી આગળની પ્રોસેસ કરવાની. તો આપણે એની અંદર ડુંગળી અને લસણ અત્યારે ઉમેરી દીધા છે, અને એને આપણે એકદમ સરસ રીતે ચડવા દેવાના છે. તો એને ઢાંકી દઈશું, અને 5 થી 7 મિનિટ માટે આપણે એને રહેવા દઈશું. તો 5 થી 7 મિનિટ પછી તમે જોશો તો ડુંગળી અને લસણ નરમ થઈ ગયા હશે. તો આ સ્ટેજ ઉપર હવે એની અંદર આપણે એડ કરી દઈશું એની લીલા મરચા. તો મેં જે મરચા ઉપયોગમાં લીધા છે એ બહુ વધારે તીખા પણ નથી અને મોળા પણ નથી, તો મીડિયમ સ્પાઇસી છે. અને લગભગ 12 થી 15 ટુકડા આપણે કાજુના એડ કરી દઈશું. આપણું જે શાક છે એટલે કે જે ગ્રેવી બનશે એની અંદર એકદમ સરસ રીચ ટેસ્ટ આવે અને થિકનેસ આવે, એના માટે કાજુ નાખવાના છે. તો કાજુ અને મરચાં નાખ્યા પછી બીજી 2 થી 3 મિનિટ રહેવા દેવાનું છે. તો અત્યારે આપણા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ગ્રેવી માટેના એકદમ સરસ ચડી ગયા છે. તો ગેસ હવે બંધ કરી દેવાનું અને આને ઠંડુ થવા દેવાનું. ઠંડુ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે એક બીજા વાસણની અંદર પાણી એકદમ સરસ ગરમ કરીશું. એમાં 1/2 ચમચી જેટલી ખાંડ નાખવાની છે, ચપટીક જેટલું આપણે મીઠું નાખીશું, અને 1 પિંચ જેટલો ખાવાનો સોડા નાખવાનો છે. અને ત્યાર પછી આ પાણીની અંદર આપણે વટાણા એડ કરી દઈશું. આ પ્રોસેસને બ્લાન્ચ કરવું કહેવાય છે. તમે આ પ્રમાણે જ્યારે વટાણાને બોઇલ કરશો ને, તો તમારા વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે. લગભગ આપણે એને 5-1 મિનિટ માટે આ રીતે ઉકળતા પાણીમાં રાખવાના છે, અને 5 મિનિટમાં જ એકદમ સરસ રીતે બફાઈ જશે. તો અત્યારે વટાણા આપણા ચડી ગયા છે, તો એને આપણે બહાર કાઢી દઈશું. તમે જો વટાણાને એમ જ ગરમ પાણીમાં નાખીને બોઇલ કરશો ને, તેનો કલર ચેન્જ થઈ જતો હોય છે. તો આ પ્રોસેસ કરવાથી વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન રહેશે. આવી રીતે તમે વટાણાને બોઇલ કરી અને એટલે કે બ્લાન્ચ કરીને તમે એને ફ્રીઝરની અંદર સ્ટોર પણ કરી શકો છો. 10 થી 15 દિવસ સુધી ખરાબ નથી થતા. હવે એ જ પાણીની અંદર આપણે 1 કપ ભરીને મેથીની ભાજી લેવાની છે, અને મેથીની ભાજીને પણ આ રીતે આપણે બ્લાન્ચ કરીશું જેથી એનો કલર એકદમ સરસ રહે. તમે જો કાચી નાખી દેશો સબ્જીમાં, તો એનો કલર બદલાઈ જશે. તો રેસ્ટોરન્ટમાં તમે જ્યારે આ સબ્જી ખાધી હોય ને, તો વટાણા અને મેથીનો કલર એકદમ સરસ ગ્રીન હોય છે. આપણને એવું થાય કે કલર ઉમેર્યો હશે, પણ એવું નથી હોતું. આ રીતે બ્લાન્ચ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. તો મેથીની ભાજીને પણ 2 થી 3 મિનિટ પાણીમાં રહેવા દઈશું, અને ત્યારબાદ એને પાણીમાંથી કાઢી લેવાની છે અને થોડી વાર ઠંડા પાણીમાં રાખવાની, જેથી કલર એકદમ સરસ ગ્રીન રહેશે.
હવે આપણું જે ડુંગળી ને મરચા લસણ નું મિશ્રણ હતું એ ઠંડુ થઈ ગયું છે, તો આપણે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અને ગ્રાઇન્ડ કરતી વખતે તમને જો જરૂર લાગે તો તમે એની અંદર થોડું પાણી એડ કરી શકો છો. વાટવા પૂરતું જ પાણી ઉમેરવું, બહુ વધારે ના ઉમેરવું. તમે 1/4 કપ પાણી એડ કરીને એને વાટી લીધું છે. હવે આપણે એ જ પેનનો ઉપયોગ કરીશું અને ફરીથી આપણે થોડું એની અંદર સરસિયાનું તેલ ઉમેરવાનું છે, એટલે કે મસ્ટર્ડ ઓઇલ ઉમેરીશું. અને તેલને એકદમ સરસ ધુમાડાબંધ ગરમ કરી લેવાનું અને પછી એ ઠંડુ થાય ને પછી આપણે એની અંદર આગળની પ્રોસેસ કરીશું. તો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને ત્યારબાદ મેં ગેસ બંધ કરી અને થોડી વાર માટે ઠંડુ પણ પાડી દીધું હતું. હવે એની અંદર ફરીથી ગેસ ઓન કરી આપણે જીરું એડ કરવાનું છે. તો મેં અત્યારે 1/2 ટીસ્પૂન જેટલું જીરું એની અંદર નાખ્યું છે. જીરું બરાબર ફૂટે એટલે આપણે થોડી એની અંદર હિંગ એડ કરી દઈશું. આપણે ગ્રેવી બનાવતી વખતે તેલનો ઉપયોગ કર્યો છે એટલે અત્યારે મેં તેલની ક્વોન્ટિટી ઓછી નાખી છે. તો 1/4 ટીસ્પૂન જેટલી મેં એની અંદર હિંગ એડ કરી છે. તો આ પ્રમાણે આપણે જીરું અને હિંગને તેલ સાથે બરાબર મિક્સ કરી લઈશું, એટલે કે વઘારમાં બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ થાય અને એની જે સુગંધ છે એકદમ સરસ આવે. ત્યારબાદ આપણે જે પેસ્ટ વાટીને તૈયાર રાખી છે એ એની અંદર ઉમેરી દઈશું. રેસ્ટોરન્ટમાં આ બધી જ ગ્રેવીઓ ખૂબ વધારે પ્રમાણમાં બનાવીને રાખવામાં આવતી હોય છે, તો એ લોકો ડુંગળીને બાફી અને પછી આ રીતે ગ્રેવી તૈયાર કરે છે એની પણ રેસીપી મેં ચેનલ ઉપર બતાવેલી છે. તો તમે બે પ્રમાણે ગ્રેવી તૈયાર કરી શકો. આ રીતે ડુંગળીને એકદમ સરસ તેલમાં ચડવીને ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવીને કરી શકો, અથવા તો ડુંગળીને બાફીને પણ બનાવી શકો. ક્વોન્ટિટી વધારે હોય તો તમે ડુંગળીને બાફી અને પછી એની પેસ્ટ બનાવી શકો. તો અત્યારે હવે એની અંદર આપણે બાકીના મસાલા એડ કરી દઈએ. તો 1/2 ટીસ્પૂન મેં એની અંદર અત્યારે હળદર એડ કરી છે. મરચું આપણે એની અંદર લીલું નાખેલું છે તો લાલ નથી નાખવાનું, મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું. અને 1 ટીસ્પૂન એની અંદર આપણે કિચન કિંગ મસાલો ઉમેરવાનો છે. બરાબર મિક્સ કરી અને હવે આપણે એને જળવા દઈશું. તો ડુંગળી આપણી એકદમ સરસ જળી ગયેલી હતી તો ગ્રેવીને ચડવામાં વધારે સમય નહીં લાગે, અને એટલા માટે જ મેં કીધું હતું કે વાટતી વખતે પાણી જરૂર મુજબનું જ નાખવું. જો વધારે નાખી દીધું હોય તો ગ્રેવીને પછી ચડવામાં વધારે સમય લાગે છે. તો સ્લો ફ્લેમ પર આપણે એને રહેવા દઈશું અને એની પર ઢાંકણ ઢાંકી દેવાનું જેથી જે પ્રોસેસ છે કુકિંગની એ જલ્દી થઈ જાય. અને આપણે કાજુ નાખ્યા છે એટલે તમારે કોઈ પણ હેવી બોટમ પેન અથવા તો ભારી તળિયાવાળી કોઈ પણ કડાઈ લેવાની જેથી નીચેથી ચોંટે નહીં. હવે એની અંદર આપણે જે વટાણા બ્લાન્ચ કરીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું અને મેથીની ભાજી જે હતી એ પણ ઉમેરી દેવાની છે. તો વટાણા મેં અત્યારે 1 કપ લીધા હતા અને મેથીની ભાજી પણ 1 કપ લીધી છે. હવે આપણે એની અંદર થોડો માવો એડ કરવાનો છે. તમારી પાસે જો માવો ના હોય તો તમે થોડો મિલ્ક પાવડર પણ નાખી શકો અથવા તમે ઘરની ફ્રેશ મલાઈ પણ નાખી શકો, જેનાથી એકદમ સરસ એનો રીચ ટેસ્ટ આવશે અને મેથીની જે કડવાશ હોય ને એ પણ થોડી બેલેન્સ થઈ જશે. તો બરાબર મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જેથી કાજુ નાખ્યા છે અને માવો નાખ્યો છે તો આપણું જે શાક છે નીચેથી ચોંટે નહીં. ઢાંકીને આપણે ફરીથી અને બીજી 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું. ઘરે જો ગેસ્ટ આવવાના હોય તો આ પ્રમાણે તમારે ગ્રેવી તૈયાર કરી અને પછી તમે ઈચ્છો તો ફટાફટથી સબ્જી તૈયાર કરી શકો છો. ગ્રેવી આગલા દિવસે બનાવી ફ્રીઝમાં રાખી શકો તમે. તો અત્યારે આપણું જે શાક છે તૈયાર થઈ ગયું છે. તો હવે સૌથી છેલ્લે આપણે એની અંદર થોડું ફ્રેશ ક્રીમ નાખીશું. ફ્રેશ ક્રીમ નાખવું ટોટલી ઓપ્શનલ છે, તમે ઈચ્છો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તમે અત્યારે લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું ફ્રેશ ક્રીમ એની અંદર એડ કર્યું છે. હવે સૌથી છેલ્લે આપણે એની અંદર થોડી કસૂરી મેથી આ રીતે એડ કરી દેવાની છે. તો આપણું જે શાક છે તૈયાર તો થઈ ગયું છે, પણ એની અંદર હોટલ જેવી એકદમ સ્મોકી ફ્લેવર લાવવા માટે આપણે થોડો કોલસાનો ટુકડો ગરમ કરી લેવાનો છે. એકદમ સરસ એ ગરમ થઈ જાય પછી સબ્જીની અંદર આપણે 1 વાટકી મૂકી દઈશું. એની અંદર ગરમ ગરમ કોલસો મૂકવાનો છે અને થોડું આપણે એની અંદર ઘી નાખવાનું છે. એટલે આ રીતનો એકદમ ધુમાડો થશે એટલે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું અને 5 મિનિટ રહેવા દેવાનું. તો એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવશે, જેવું તમે રેસ્ટોરન્ટમાં ખાઓ છો ને સેમ એવું શાક બનશે. 5 મિનિટ પછી આપણે કોલસો કાઢી લેવાનો છે અને જે ઘી હતું એ આપણે શાકની અંદર મિક્સ કરી લઈશું. તો જો આ પ્રમાણે તમે આ મેથી મટર મલાઈની સબ્જી ઘરે બનાવશો ને તો ખાઈને કોઈ પણ એવું નહીં કે આ સબ્જી તમે ઘરે બનાવી છે. તો એકવાર તમે આ સબ્જીની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરો ફ્રેન્ડ્સ. રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.